ગત જાન્યુઆરી મહિનામાં પાંડેસરામાંથી 3 વર્ષની એક બાળકનું અપહરણ કરી ભાગી છૂટેલા યુવાને સુરત આવતા જ રેલવે સ્ટેશન પાસે તેને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો હતો અને પંચમહાલ જઈને બાળકને પણ હેમખેમ મુક્ત કરાવ્યું છે. પાંડેસરા ગોવાલક રોડ પાસેથી ગત 17 જાન્યુઆરીના રોજ એક 3 વર્ષની માસૂમ બાળકનું અપહરણ કરાયું હતું. જેમ કે બાળકના પાલક પિતાએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે બાળકને અપહરણ કરનારની પોલીસને જાણ ન હોય પોલીસે સતત 3 મહિને તપાસ કર્યા બાદ પાંડેસરા પોલીસ મથકના પોલીસ કર્મચારીને મળેલી બાતમીના આધારે આરોપી સંજય સુરત રેલવે સ્ટેશને આવતા તેને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતાં તેણે બાળકને પંચમહાલ ખાતે તેની કુટુંબી મામી પાસે મૂક્યોનું જણાવતા પાંડેસરા પોલીસે પંચમહાલ લઈ જઈ ત્યાંથી હેમખેમ બાળકને મુક્ત કરાવી સુરત લાવી હતી. સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી માસમાં એક 3 વર્ષની દીકરીનું અપહરણ થયેલાની ફરિયાદ નોંધવામાં આવેલી હતી. આ ફરિયાદ નોંધાયા બાદ આજે ફરિયાદ નોંધાવનાર છે તે છોકરીના પાલક પિતા હતા. તેણે પોતાની ફરિયાદમાં એક આરોપી તરીકે સંજય કરીને એક વ્યક્તિનું નામ દર્શાવેલું હતું અને તેને પોતાના ઘરેથી રમાડવા માટે લઈ જાઉં છું એમ કરી અને ઘરેથી આ દીકરીને લઈ ગયેલાની ફરિયાદ નોંધાવેલી હતી. ફરિયાદના અંતે પોલીસ માટે આ કેસ શોધવો ખૂબ કઠિન હતો, એટલા માટે કે બનાવના બનેના 3 દિવસ બાદ આ ફરિયાદ નોંધવામાં આવેલી હતી. તેમજ જે ગુમ થનાર બાળકી હતી તેનો કોઈ ફોટોગ્રાફ્સ કે તેના કોઈ દસ્તાવેજ પણ પોલીસ પાસે અવેલેબલ નહોતા. તેમજ જે લઈ જનાર છે તેના પણ કોઈ રહેવાનું ચોક્કસ સરનામું કે તેમના ફોટોગ્રાફ પણ અવેલેબલ નહોતા. પોલીસે ખૂબ જ સઘન તપાસ, એમાં ખાસ કરીને માનવીય રિસોર્સિસ એટલે કે પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી અને એની ટીમે ખૂબ જ મહેનત કરેલી હતી અને અંદાજે 10,000થી વધારે અલગ અલગ ભાષાઓમાં પોસ્ટરો છપાવવામાં આવેલા હતા. સીસીટીવી ફૂટેજો 250થી વધુ જગ્યાના લોકેશન્સના ચેક કરવામાં આવેલા હતા. આ લોકેશન્સમાં અમુક જગ્યાએ આ છોકરો અને દીકરીને લઈ જતો દેખાયેલો હતો. તેના ફોટોગ્રાફ્સના આધારે પોલીસે આગળ વધુ તપાસ કરેલી હતી અને પોલીસે આ જે સંજય લઈ જનાર છે તે અમુક સમય પહેલાં કેટરિંગમાં કામ કરતો હતો, તો સુરત શહેરના જેટલા પણ કેટરર્સ હતા તે તમામના નિવેદનો મેળવેલા હતા કામે. તેમાં કેટરર્સના માલિકથી લઈ અને મજૂરો સુધીના તમામ લોકોના નિવેદનો લેવામાં આવેલા હતા. પોલીસે આ જે રખડતું ભટકતું જીવન જીવતો જે સંજય હતો તેનું કોઈ ચોક્કસ સરનામું નહોતું. તો સુરત શહેરના ઓવરબ્રિજ નીચે રહેતા જેઓ પોતાનું ઘર વિહોણા રહેતા હોય છે તેવા તમામ લોકોનો સંપર્ક કરેલો હતો. એવી રીતે પણ શોધખોળ કરેલી હતી પરંતુ પોલીસને સફળતા મળેલી નહોતી. પોલીસના પોલીસ કોન્સ્ટેબલ પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ અજીતસિંહ તેને ચોક્કસ બાતમી હકીકત મળેલી હતી કે આ જે કામનો અપહરણ કરતા જે સંજય છે તે સુરત આવવાનો છે રેલવે મારફતે. પોલીસે ત્યાં વોચ રાખી અને તેને રેલવે સ્ટેશનેથી ગઈકાલે ડિટેન કરેલો હતો. ત્યારબાદ પોલીસે સધરવ બાળકી બાબતે પૂછપરછ કરતાં આ સંજયે આ જે બાળકી જે અપહરણ જેનું થયેલું હતું તે બાળકી પોતાના કુટુંબી મામી જે પંચમહાલ જિલ્લામાં રહેતા હોય તેને ત્યાં સોંપેલી હોવાનું પોતાના પ્રાથમિક નિવેદનમાં જણાવેલું. પોલીસે તાત્કાલિક મંજૂરી મેળવી અને સદર બાળકીને ત્યાંથી હેમખેમ મેળવેલી છે. હાલમાં પોલીસે જે આરોપી છે તેનો કોરોના પોઝિટિવનો ટેસ્ટ કરાવેલો છે, જે નેગેટિવ આવતા આજરોજ તેને વિધિસર અટક કરવામાં આવેલા છે. હાલમાં આ જે બાળકી છે તે પોલીસ પાસે છે અને તેને ચાઇલ્ડ હોમમાં મૂકવા માટેની તજવીજ ચાલુમાં છે. અપહરણ કેમ કરવામાં આવેલું હતું એ અત્યારના તબક્કે આપને જણાવવું યોગ્ય નથી, કારણ કે હાલમાં જ આરોપીને અટક કરવામાં આવેલો છે અને જો અત્યારે મીડિયા સમક્ષ એ બતાવવામાં આવશે કે કયા કારણોસર એણે કરેલું છે તો એ કેસની એની ઉપર વિપરીત અસર થઈ શકશે. હાલમાં તેનું પ્રાથમિક નિવેદન નોંધેલું છે, તેના આધારે દીકરીને પરત હેમખેમ મેળવવામાં આવેલી છે. હાલમાં દીકરીને અને કેસના કોઈ બીજી કાયદાકીય વિપરીત અસર ના થાય એટલા માટે ડિક્લેર કરવું યોગ્ય નથી જણાતું. હાલ તો સુરત પાંડેસરા પોલીસે સતત 3 મહિને તપાસ કરી એક શ્રમજીવી પરિવારની અપહૃત થયેલી બાળકને મુક્ત કરાવી હતી અને હાલ બાળકને ચાઇલ્ડ હોમમાં મૂક્યું હોવાનું જણાવ્યું હતું. જોકે બાળકનું અપહરણ કેમ કરાયું તે અંગે પોલીસે જણાવ્યું ન હતું. અઝર કુરેશી, ઇડી 10.